આપણે કયા ધોરણમાં આવી ગયા? ત્રીજા ધોરણમાં. ત્રીજા ધોરણમાં આપણે અત્યાર સુધી શું ભણી ગયા? તો સ્વર અને વ્યંજન. તો આગળના વિડીયોમાં આપણે શું જોયું? સ્વર અને વ્યંજન શીખી ગયા. તો એ શેમાં લખ્યું? આપણે નોટબુકમાં. હવે આપણે શું ભણવાનું છે? ચોપડી. તો હિન્દીની ચોપડી છે એની અંદર તમારે શું ભણવાનું છે? પાઠ એ. જો કયો પાઠ છે? પાઠ એ. આવો યાદ કરી. તો હવે આપણે શું કરીશું? તમને જે ચોપડીની અંદર સ્વર આપેલો છે બરાબર, સ્વર મેં કેવી રીતે શીખીશું? નિશાની સાથે. કેવી રીતે? નિશાની સાથે શીખીશું. અને તમારે અત્યારે શું કરવાનું છે? ખાલી મારી સાથે બોલવાનું છે અને ચોપડીમાં સાથે જોતો જવાનું છે. જ્યારે હું તમને હોમવર્ક આપીશ ત્યારે તમારે આ લખવાનું છે બરાબર. આમાં શું આપેલું છે? વાંચો, લખો અને યાદ કરો. એમાં જો તમને સ્વર આપેલો છે અ, અ સે અજગર આપ્યું છે. તો એટલે શું થાય? અજગર. એના જેવો બીજો શબ્દ એ આપણે નિશાની સાથે શીખવાનો છે. તો આપણે ચાલો બોર્ડ પર લખતા જઈશું અને શીખીશું. તમારે અત્યારે શું કરવાનું છે? ખાલી તમારી પાસે ચોપડી છે એમાં તમારે ઉપર આજની તારીખ લખી દેવાની છે બરાબર. આજની તારીખ ખાલી લખી દેવાની અને પછી ચોપડીમાં મારી સાથે ધ્યાન રાખવાનું છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. એમાં આપણે સૂચના લખીશું. તો આપણી સૂચના શું છે? તો એમાં આવશે, વાંચો, લખો અને યાદ કરો બરાબર. વાંચો, લખો અને યાદ કરો. તેમાં આપણે શરૂઆત કરીશું. તો પેલું સૂત્ર શેનું છે? જો અ બરાબર, અ સે શું આપેલું છે? અજગર. તો એમાં આપણે સ્વરથી શરૂઆત કરી અ બરાબર. સ્વરથી શરૂઆત કરી દઈએ તો શું આવ્યું છે? અ. અની નીચે જો હું તમને અહીંથી ખબર આપણે કઈ રીતે લખીશું? તો અની નીચે તમને અહીંયા મોટા અક્ષરે શું લખેલું છે? અજગર. શું લખેલું છે? અજગર. આ તમને ચોપડીમાં લખીને આપેલું છે બરાબર. તમારે શું કરવાનું છે? તમે જો તમારી ચોપડી અજગર લખેલું છે એના નીચેના ખાનામાં તમને અહીંયા આવી રીતે બે લાઈન આપેલી છે. તો આપણે એ લાઈનની અંદર જ લખવાનું છે. તો આપણે લાઈનની અંદર બંને લીટીને અડીને લખીશું અજગર. શું લખીશું? અજગર. અને ઉપર શું કરીશું? શિરોરેખા. શું કરી દેવાની? શિરોરેખા. એટલે તમે અજગર લખી દીધું બરાબર. હવે આ જે અજગર છે બરાબર, અ, જો અની આગળ પાછળ ક્યાંય પણ કોઈ નિશાની છે નહીં, તો આપણે અ શીખવા માટે નિશાની વગરનો એની જવાબ એક બીજો શબ્દ લખીશું. તમને ચિત્રમાં પણ આપેલો છે. તો જો તમને અહીંયા બીજો શબ્દ એવો આપેલો છે, બસ આપેલો છે. આ તમને શબ્દ આપેલો છે અને તમારે બંને લીટીને અડીને શું કરવાનું છે? બીજો શબ્દ એની નીચે લખવાનો છે, બસ. કેવી રીતે? બંને લીટીને અડીને તમારે બીજો શબ્દ લખવાનો છે બરાબર. આ તમને આપેલું છે એવી રીતે. ચાલો હવે આપણને ખબર છે સ્વરમાં અ પછી શું આવશે? આ. અ પછી શું આવે? આ. તો અ પછી આપણે શું લખીશું? આ. તો આપણે સામેના બેઝ પર લખીશું, સામેના ખાનામાં આ બરાબર. આપણે આ લખી દીધો. હવે આ આ સે શું થાય? આમ. તો આ સે આપણે શબ્દ આપેલો છે આમ. અને ચાલો હવે અહીંયા જો આમ પછી શું આપેલું છે? અહીંયા નિશાની છે છે તમારે. જો આ નિશાની છે એવી નિશાની આપણે બાજુમાં કરી દઈએ. તો આ જે તમારી નિશાની છે અને આ ઉપર શિરોરેખા બરાબર. આ શું છે? શિરોરેખા. અને આ એની પાછળની જે નિશાની એટલે શું કહેવાય? કાનો. એ કાનો તમને આપેલો છે. તો આને આપણે કાનાનો ઉપયોગ થતો હોય એવો એક બીજો શબ્દ શું લખીશું? બાજા. શું લખીશું? બાજા. જેમાં કાનાનો ઉપયોગ થતો હોય તો શબ્દ કયો થયો? બાજા. નીચેની લીટીમાં તમારે જોઈ જોઈને સારા અક્ષરે બંને લીટીને અડીને લખવાનું છે. અને ક્યારે લખવાનું? જાતે. પણ એમાં હોમવર્ક ના આપું ત્યારે લખવાનું છે. અત્યારે માત્ર શીખવાનું છે
લખાય નહીં. એટલે આપણે શું કરવાનું, ઇમારત પછી કયું લઈ લેવાનું, ચીડિયા, બરાબર? એટલે નિશાની વાળો શબ્દ થઈ ગયો. ચાલો પછી એની આગળ ઓ આ ઈ ઈ, તો હવે કયો ઈ આવશે? મોટો ઈ. કયો ઈ આવશે? મોટો ઈ. મોટો ઈ છે તો નિશાનીની દ્રષ્ટિએ જોઈએ તો એ કેવો ઈ કહેવાય? દીર્ઘ ઈ. કેવો ઈ થાય? દીર્ઘ ઈ. તો જો આપણે આ ઝીરો રેખા કરી દેવાની છે બંનેમાં, એટલે આ કેવો ઈ થઈ ગયો? દીર્ઘ ઈ. તો આ ઈ પરથી આપણે શબ્દ લખીશું ઈખ. ઈ પરથી કયો શબ્દ લખીશું? ઈખ. અને દીર્ઘ ઈ, દીર્ઘ ઈ નો સમાવેશ થતો હોય એવો એક ઈ વાળો વધારે શબ્દ લખવાનો છે. તો ઈ વાળો વધારે શબ્દ કયો લખીશું આપણે? તો તમે ચિત્રમાં પણ આપેલો છે કેવો શબ્દ છે કે જેમાં નિશાની પાછળ દીર્ઘ ઈ, એટલે હિન્દીમાં મોટો ઈ, બરાબર? તો એવી કઈ થશે સીટી. કયો શબ્દ આવે છે? સીટી, બરાબર? જો એમાં નિશાની આવી ગઈ દીર્ઘ ઈ ની, બરાબર? ચાલો હવે અહીં આપણે પછી નો શબ્દ જોઈએ. ક્યાં સુધી આવ્યા? ઓ આ ઈ ઈ. તો હવે આપણે શું આવી ગયા? ઉ. તો આપણે શું લખીશું? ઉ, બરાબર? આ ઉ કેવો કહેવાય? નાનો ઉ. અને નાનો ઉ એટલે કેવો ઉ થાય? રસ્વાવાળો ઉ. કેવો ઉ થાય? રસ્વાવાળો ઉ. તો નાનો ઉ છે એના ઉપરથી આપણે શબ્દ લખીશું ઉપહાર, બરાબર? નાનો ઉ નો સમાવેશ થતો એવો શબ્દ આપણે શું લખ્યો? ઉપહાર. અને પછી રસ્વા વાળું છે તો રસ્વા વાળું જે નિશાની છે એનો સમાવેશ થતો હોય એવો એક શબ્દ વધારે લખીશું. તો એ કયો શબ્દ છે? કુટિયા. કયો શબ્દ આવશે? કુટિયા, બરાબર? જેમાં રસ્વા, આ જે રસ્વા રસ્વા વાળો ઉ છે જો અહીંયા આવી ગયું, આવી ગયું આ રસ્વા વાળો, બરાબર? ચાલો હવે આપણે નાનો ઉ પછી કયો ઉ આવશે? મોટો ઉ. કેવો ઉ કહેવાય? મોટો ઉ. તો આ મોટો ઉ છે એ કેવો ઉ થશે? દીર્ઘ ઉ, બરાબર? બારાક્ષરીની ભાષામાં શું આવશે? આ દીર્ઘ ઉ. આ તમારી જે નિશાની છે એના આધારે તમારે બારાક્ષરીમાં લખવાની આવશે જે આપણે આના પછીના વિડીયોમાં જોવાની છે. નિશાની ખાસ યાદ રાખજો ક્યારે કયો કયો સ્વર છે એની ઉપર કઈ નિશાની બની છે, બરાબર? તો શું આવી ગયો? મોટો ઉ. મોટો ઉ છે એટલે કેવો ઉ થાય? દીર્ઘ ઉ. તો મોટો ઉ એના પરથી આપણે શબ્દ લખીશું. તો મોટો ઉપરથી શબ્દ બનશે ઉન. કયો શબ્દ બને? ઉન. અને એના પરથી આપણે દીર્ઘ ઉ વાળો શબ્દ ચિત્રમાં આપેલું છે કયો છે? ઝૂલા. શું છે? ઝૂલા, બરાબર? તમે જ્યારે તમે ઉપરમાં બધા શું કરવાનું છે, આ જ શબ્દ તમારે બંને લાઈન આવડીને મસ્ત અને મોટા અક્ષરે લખવાના છે. ચાલો ઉ ઉ. પછી શું આવશે? તો હવે આપણે આગળનો શબ્દ કયો આવશે? રુ, બરાબર? તો આપણે આગળનો રૂ લખીશું. ચાલો રૂ લખી દીધો. તો હવે આપણે શું કરવાનું છે? રૂ પરથી શબ્દ લખવાનો છે. તો આપણે રૂ માટેની કોઈ નિશાની છે નહીં. આપણે શું કરવાનું છે? આવી રીતે રૂ માટે કોઈ નિશાની આપણે લેવાની નથી, પણ રૂ પરથી અમુક એવા શબ્દ આવતા હોય એના આધારે આપણે રૂ નો શબ્દ લખવાનો છે. ધારો કે ઋષિ આવતું હોય, ઋષભ આવતું હોય, બરાબર? આવા રૂ ઉપરથી જે શબ્દ હોય છે એના આધારે આપણે લખવાનું છે. બારાક્ષરીમાં આપણે રૂ માટે કોઈ લાઈન લખવાની આવતી નથી. તો આપણે ઋષિ શરૂઆત કરીશું. રૂ માટે શબ્દ આવશે ઋષિ, પણ એની નિશાની ન હોવાથી આપણે શું કરશું? રૂ પરથી હજી એક શબ્દ લખી દઈશું. અને એ શબ્દ કયો આવશે? ઋષભ, બરાબર? રૂ પરથી હજી એક શબ્દ કયો લખી દઈશું? ઋષભ. ચાલો હવે આપણે શું કરશું? એની આગળ જોઈએ. તો આગળમાં શું જોવાનું છે? રૂ પછી શું આવશે? એ. એ એટલે એક, બરાબર? આપણે હિન્દીમાં એક લખીએ ને ગીતનીમાં, એમાં જે એ આવે છે એ આપણે એ લખવાનું છે. તો આપણે શું લખીશું? એ. અને એની નિશાની છે બારાક્ષરીની ભાષામાં એક માત્ર, બરાબર? આ તમારી શિરોરેખા છે તો ઉપર એક માત્રાની જે આ નિશાની છે, બરાબર? તો આ શું કહેવાય? એ. એ એટલે શું થાય? એક પરથી. તો આપણે એ ઉપરથી એક શબ્દ લખીશું એક. એ પરથી શું આવ્યું? એક. અને આ જે એ છે એટલે માટે એક માત્ર આવતો હોય એવો આપણે એક શબ્દ લખવાનો છે. તો એવો ચિત્રને આધારે એક શબ્દ લખીએ રેલ, બરાબર? કયો શબ્દ આવી ગયો? રેલ થઈ ગયું. ચાલો હવે આપણે શું કરવાનું છે? તો એની આગળનો શબ્દ કરવાનો છે. તો હવે એ પછી શું આવશે? અ.
સૈનિક. ચાલો હવે પછી શું આવે છે? ઓ. તો હવે આપણે કયો શબ્દ એની આગળ, તો આપણે લખીશું અને કાનો માત્ર ઓ. અને બારાક્ષરી ભાષા બારાક્ષરી રીતે લખે તો કાનો અને માત્ર આ તમારી શું છે? શિરોરેખા. બરાબર, આ શિરોરેખા છે એટલે કાનો અને માત્ર આવી ગયું. ચાલો ઓ, હવે આપણે ઓ પરથી શબ્દ બનાવીશું. તો ઓ પરથી શું આવશે? જેમાં ઓનો સમાવેશ થતો હોય એવો આપણે એક શબ્દ લખવાનો છે. તો એ શબ્દ કયો આવશે? ઓખલી. કયો શબ્દ છે? ઓખલી. અને કાનો અને માત્રાનો સમાવેશ થતો હોય એવો એક શબ્દ છે મોર. બરાબર, કયા શબ્દ લખી નાખ્યા આપણે ઓ પરથી? ઓનો ઉપયોગ થતો હોય એવો ઓખલી, કાનો અને માત્રાનો ઉપયોગ થતો હોય એવો શબ્દ કયો લખ્યો? મોર. બરાબર, અહીંયા સુધી આપણે કયો સ્વર જોઈ ગયા? ઓ વાળો. હવે આપણે કયો શીખવાનો છે? આગળ જોઈએ ઔ. બરાબર, તો આપણે આગળ અહીંયા જોઈશું ઔ. બરાબર, આગળ કયો શબ્દ જોઈશું? ઔ. તો હવે આપણે ઔમાં લખવાનું છે. ચાલો ઔ લખી દીધું, એના ઉપર શું કરી દેવાની? શિરોરેખા. ઔ લખી દીધું, ઔ પરથી શું આવશે? આપણે એની બાજુમાં શું આવશે? કાનો અને બે માત્ર. બરાબર, કાનો અને બે માત્ર. તો હવે આપણે ઔ પરથી શબ્દ લખવાનો છે ઔરત. બરાબર, ઔ પરથી કયો શબ્દ આવશે? ઔરત. અને કાનો અને માત્ર બેનો સમાવેશ થતો હોય એવો શબ્દ કયો લખીશું? કૌવા. બરાબર, જો મારા બોર્ડની સામે જો અહીંયા પછી ઓ પછી ઔ આવે છે, આ પછી ઔ લખવાનું નથી. કેમ કે આપણે જગ્યાને લીધે શું કર્યું છે? અહીંયા પછી આપણે જો નીચે પૂરું થયું પછી બાજુના સાઈડમાં લખ્યું છે, પણ તમારો સ્વર કેવો આવશે? એક સાથે જ આવશે. બરાબર, ચાલો ઔ પરથી ઔરત અને કાનો અને બે માત્ર એના પરથી શું લખી દીધું? કૌવા લખાઈ ગયું. ચાલો કૌવા લખાય પછી ઔ પછી શું આવશે? તો અને માથે મીંડું. અ. શું આવશે? અને માથે મીંડું અ. તો અને માથે મીંડું અમ છે, તો આપણે એને જેવો શબ્દ શિરોરેખા એના ઉપર મીંડું. બરાબર, શિરોરેખા ઉપર શું કરી દેવાનું? મીંડું. અ પરથી શબ્દ આવશે અંગુર. અ પરથી શું આવશે? અંગુર. અને માથે મીંડું આવતો હોય કેવો હજી એક શબ્દ કયો આવશે? બંદર. બરાબર, કયો શબ્દ આવ્યો? બંદર. અંગ પરથી બંને શબ્દ થઈ ગયા. ચાલો હવે અંગ પછી છેલ્લો શબ્દ કયો આવ્યો? હવે આપણે એક જ શબ્દ વાપરી રહ્યો છે, અંગ પછી શું આવશે? અહ. તો આપણે અંગ પછી શું લખી દઈએ? અહ. તો અહ એટલે આપણે બાજુમાં શું કરવાનું? વિસર્ગ આવતા હોય, હવે આ જે ટપકા છે શું કહેવાય? વિસર્ગ. તો આ જે વિસર્ગ આવતા હોય એવા શબ્દ લખવાના છે. તો આપણે અહ વાળો અહ પરથી શબ્દ લખીશું. અહ પરથી કયો શબ્દ આવશે? છહ. અહ પરથી કયો શબ્દ થયો? છહ. અને પાછળ વિસર્ગનો સમાવેશ થતો હોય એવા બીજા એવો બીજો શબ્દ આવશે નમઃ. કયો શબ્દ આવશે? નમઃ. બરાબર, તો હવે આપણે અહ સુધીનો સ્વર અહીંયા પૂરો થઈ ગયો. તમારે શું કરવાનું છે? બંને કાન નવડીને જોઈ જોઈને શબ્દ વ્યવસ્થિત બોલતા જવાના અને લખતા જવાના છે. ચાલો ત્યાં સુધી થઈ ગયું. હવે તમારી ચોપડીમાં તમે આગળ જુઓ, તમને એને આગળ શું આપેલું છે? સૂચના જુઓ, સ્વરના મૂળાક્ષરો વાંચો અને યાદ રાખો. એટલે તમે જ્યાં સ્વર શીખી ગયા તેમજ આગળના વિડીયોમાં જે હિન્દી સ્વરની સામે ગુજરાતી સ્વર શીખી ગયા એના આયે છે. બરાબર, તમારે શું કરવાનું છે? વાંચવાનું છે અને સાથે બોલતું જવાનું છે. બરાબર, ચાલો પછી હવે એની આગળનું બેસ જોઈએ. તો તમને અહીં આપેલું છે વ્યંજનના મૂળાક્ષરો વાંચો અને યાદ રાખો. તો તમને જે આ વ્યંજન આપેલો છે, વ્યંજન એટલે જે આ કલમ છે, બરાબર, એનું શું કરવાનું છે? મૂળાક્ષર તો તમને ગુજરાતી હિન્દીનો કલમ આપેલો છે અને સાથે ગુજરાતીનો કલમ આપેલો છે, તો તમારે આ બંને કલમ શું કરવાનો છે? બોલવાનો છે. પછી આગળ હિન્દી બારાક્ષરીનો મહાવરો કરો. તમને જો આ કાનાવાળા કલમ છે, પણ બધો કેવો છે? પાછળ કાનાવાળો, એટલે જો આ રીતે છે આવ, એટલે કાખા ગાખા. તમારે શું કરવાનું છે? એને પેન્સિલને સારી એવી અહીં કાઢીને પછી વ્યવસ્થિત રીતે એને ઘૂંટવાનો છે અને સાથે બોલતું જવાનું. કનેકાનો કા, કનેકાનો ખા, કનેકાનો ગા. બરાબર, તમારા જેવા નાના નાના છોકરા છે એ રીતે બોલીને લખશે, અથવા તો કા ખા ગા ઘા. બરાબર, તમને જે રીતે ફાવે તમારે
તમારે બોલીને શું કરવાનું છે આ લખવાનું છે. પછી અભ્યાસમાં એની આગળ કને નાનો માત્ર કો બરાબર, જ્યારે આપણે વારાશ્રેણીનો વિડીયો જોઈશું ત્યારે એમાં આવશે, પણ આપણે કલમ નથી જોવાનો, કલમને આધારે આખી બારાક્ષરી લખવાની છે બરાબર, ત્યારે આપણે શીખીશું. ચાલો આ શું આપેલું છે, કને નાનો માત્ર કો, એવું તમને ક્યાં આપેલું છે અહીંયા જો કો, અને કાનો માત્ર ઓ છે અહીંયા, એના આધારે શબ્દ છે મો, તો આપણે અહીંયા શું કરવાનું છે, બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. કને નાનો માત્ર કો, ખને કાનો માત્ર ખો, ગને કાનો માત્ર ગો, અથવા ઓ ખો ગો ગો છો છો, એ રીતે બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. પછી આપણે ક્યાં આવી ગયા, સામેના પેજ પર. તમારું આ પેજ પૂરું થઈ ગયું, તમારે આ જાતે સારે પેન્સિલને ઓળી કાઢીને પછી ઘૂંટવાનું છે અને બોલતું જવાનું છે. સામેના પેજ પર શું જોવાનું છે આપણે જોડતા, તો એમાં શું આપેલું છે, જો સૂચના વાંચો મારી સાથે, સૂચનામાં છે સરખા મૂળાક્ષર જોડો. હવે શું કરવાનું છે, તમને અહીંયા હિન્દીમાં શું આપેલું છે, સરખા સરખા મૂળાક્ષર, એ મૂળાક્ષર એટલે એક એક વ્યંજનને આપેલું છે બરાબર, જે આખો વ્યંજન છે કલમ એમાંથી એક એક વસ્તુ આપેલી છે, એના જેવું તમને સામે દેખાય તમારે શું કરવાનું છે, જોડવાનું છે. તો આપણે ચાલો જોડકાની શરૂઆત કરીએ, સરખા મૂળાક્ષર જોડો. તો આપણે એની સૌથી પહેલા સૂચના લખી દઈશું, સૂચના લખીએ સરખા મૂળાક્ષરો જોડો બરાબર, સૂચના થઈ ગઈ સરખા મૂળાક્ષરો જોડો. હવે આપણે શું કરવાનું છે, તો આપણે સમજવા માટે પહેલા સવાલ લખી લઈએ, તો અહીંયા તમને આપેલો છે ભ, પછી આપેલો છે મ, પછી છે ધ, અને ખાસ ધ અને ઘ માં ધ્યાન રાખવાનું છે, આ શું આવેલું છે ઘ, જે મીંડા વાળો હોય શું કહેવાય ધ, અને મીંડા વગરનો હોય કેવો કહેવાય ધનો ઘ. ચાલો સામે ફરીથી આપણે એના સવાલ લખી દઈએ. હવે આપણે આ જે લાઈન છે એમાંથી શું કરવાનું છે, જવાબ જાતે ગોતવાના છે, પછી આવશે મ, અને છેલ્લે આવશે ભ બરાબર, સરખા મૂળાક્ષરો જોડવાના છે. તો આપણે આ રીતે જોડી દઈએ, ચાલો એમાં શરૂઆત કરીએ જોડવાની. તો હવે તમે જો નિશાની જોવાની છે, તમને અહીંયા ભમેટાનો ભ આપેલો છે, તો સામેના વિભાગમાં તમને ક્યાંય પણ ભમેટાનો ભ દેખાય છે, જો તમને આવો ભ દેખાતો હોય તો આપણે અહીંયાથી અહીંયા શું કરવાનું, અહીંયા જોડી દેવાનું છે. તમારે અહીંયા શેનો ઉપયોગ કરવાનો, સ્કેલનો, શેનો ઉપયોગ, સ્કેલ, તમારા પાસે ફૂટપટ્ટી છે તો તમારે સ્કેલ મૂકીને શું કરવાનું છે, અહીંયા સુધી એને જોડવાનું છે, ડાયરેક્ટ કોઈએ જોડવાનું નથી, તમારે સ્કેલ, તમારી ફૂટપટ્ટી, એનો ઉપયોગ તમારે ફરજિયાત કરવાનો છે. ચાલો ભ જોડી દીધો અહીંયા સુધી. હવે બીજો શબ્દ શું આપેલું છે, મ, તો આ લાઈનમાં તમને મ દેખાય છે, ત્રીજા નંબર પર મ છે, તો આપણે મને શું કરીશું, સામેની લાઈનમાં મ સાથે જોડી દઈશું, મ સાથે જોડી દીધું, બંને બે જોડકા બની ગયા. ચાલો હવે આપણે કયો નંબર આવ્યા, ત્રીજો નંબર, ત્રીજા નંબરમાં શું આવેલું છે, ધજાનો ધ, ધજાનો ધ છે સામેના પેજ, સામેની લાઈનમાં ધજાનો ધ જોવાનો છે, પહેલા નંબર પર છે, તો આપણે અહીંયાથી લઈને ફૂટપટ્ટીની મદદથી શું કરીશું, ધજાના ધ સુધી જોડી દઈશું. પછી છે ધર્મ ઘ, તો આમાં ધર્મ ઘ બાકી છે, આમાં કયો શબ્દ બાકી, ધર્મ ઘ, તો આપણે એને શું કરશું, અહીંયા સુધી જોડી દઈશું બરાબર. તો અહીંયા સુધી તમારા મૂળાક્ષર શું થઈ ગયા, પૂરા સરખા સરખા મૂળાક્ષર આપણે જોડી દીધા, તમારા ફૂટપટ્ટીની મદદથી તમારે પણ જોડવાના છે બરાબર. ચાલો હવે આપણે જોઈએ, એની જો તમને સામેનું બાજુમાં બીજું જોડવું આપે, એમાં શું છે, સ્વર અને માત્રા જોડો બરાબર. તો આપણે અહીંયા લખીશું સ્વર અને માત્રા જોડો. હવે આમાં શું કરવાનું છે, તમારે સ્વર અને માત્રા જોડવાની છે, તો આપણે શું કરીશું, સૌથી પહેલા સવાલ લખીશું, તો સવાલ લખી દઈએ, ચાલો ઉ બરાબર, આપણે રાઉન્ડ કરતા જઈએ જેથી આપણને ખબર પડશે. પછી આપેલો છે એ, પછી છે ઈ બરાબર, ચાલો અને હવે આગળ આપેલું છે ઓ, તો આ તમારા જે જોડકા છે બરાબર. હવે આપણે શું કરવાનું છે, સામેનો વિભાગ લખી દઈએ, તો અહીંયા આપણે એક ગોળ કરી દઈશું. ચાલો આપણે દેખા વિભાગ છે ચાર, તો આપણે ચાર પેલા ગોળ છે એની અંદર નિશાની કરી દઈએ, પછી આપણે એને શું કરીશું જેથી આપણે જોડવામાં કેવું રહે,
શિરોરેખા કાનો માત્રા અને અહીંયા છે દીર્ઘય, બરાબર શું આપેલું છે દીર્ઘય. હવે આપણે શું કરશું, એની નિશાની જોડવાની છે. તો નિશાની કઈ રીતે જોડીશું? તો જો અહીંયા તમે જો ખાસ તમને શું અહીંયા આપેલું છે, આપણે આને આધારે જોડીએ. બરાબર, અહીંયા નિશાની જોતા જશું અને બંને સાથે કામ કરીશું. ચાલો હવે અહીંયા જો ઉ છે, અહીંયા પણ હું આપેલો છે. ઉની સામે શું આપેલું છે, રસવા વાળું ઉ. શું આપેલું છે, રસવા વાળું ઉ. ઉની સામે રસવા વાળું ઉ છે, તો આપણે અહીંયા રસવા વાળું ગોતવાનું છે. મળી ગયું આ રસવા વાળું, બીજા નંબર પર રસવા વાળું ઉ છે, તો આપણે એને અહીંયાથી અહીંયા સુધી જોડી દઈશું. બરાબર, નાનો ઉ એટલે રસવા વાળો ઉ. પછી આપેલું છે અની ઉપર, જો આને શું કહેવાય, અહી. શું કહેવાય, અહી. અની ઉપર કશું નથી તો એને એ અને એક માત્ર હોય તો અહી અહી છે. હવે જો આમાં જોવાની છે નિશાની, બે ઉપર બે માત્ર એટલે અહી. હવે આપણે એ કઈ રીતે નક્કી કરીશું કે સાચું છે કે ખોટું, તો આપણે ભણવામાં આવી ગયું. જો એ ન ક સૈનિક અહી હોય તો બે માત્ર વાળી નિશાની, એ આપણે અહી છે તો બે માત્ર વાળી નિશાની એના આધારે શું કરવાનું, જોડી દેવાનું. બરાબર, પછી શું છે, ઈ. ઈ છે તો ઈ કેવો ઈ કહેવાય, મોટો ઈ. કેવો છે, મોટો ઈ. તો આ જે મોટો ઈ છે એ કઈ નિશાની છે, આમ જો કાનો માત્ર હોય શકે નહીં, કઈ ઈ થાય, દીર્ઘ ઈ. કઈ રીતે જોઈશું આપણે, તો જો તમને અહીંયા મોટો ઈ છે, મોટો ઈ સામે કઈ નિશાની આવે છે, દીર્ઘ ઈ. તો મોટો ઈ ની સામે દીર્ઘ ઈ છે, તો આપણે એને શું કરીશું, જોડી દઈશું. પછી છેલ્લે અને કાનો માત્ર ઓ, અને અહીંયા પણ કયું બાકી છે, કાનો માત્ર ઓ. તો આપણે ક્યાં જોઈશું, અહીંયા જો અને કાનો માત્ર ઓ છે, અહીંયા પણ કાનો માત્ર નિશાની છે, તો નિશાનીને આધારે શું કરીશું, એને આપણે જોડી દઈશું. બરાબર, તો આ તમારા બંને જોડકા કેવા થઈ ગયા, પૂરા. હવે જો તમારી ચોપડીમાં, ચોપડીમાં જો આ બંને જોડકા થઈ ગયા. પછી નીચે હિન્દી ગુજરાતી મૂળાક્ષર જોડો. તમને આગળનું જોડકું આપેલું છે, એમાં તમને હિન્દી મૂળાક્ષર આપેલા છે, સામે ગુજરાતી. બરાબર, ગયા વિડીયોમાં આપણે શું જોયું છે, હિન્દી મૂળાક્ષરની હિન્દી વ્યંજનની સામે શું કર્યું, સાથે ગુજરાતી પણ જોયું છે. અને તમને તો ખબર પડે કે તમને તો સમજ પડી ગઈ છે કે હિન્દી શબ્દ આપેલો, હિન્દી મૂળાક્ષર હોય સામે ગુજરાતી કયો હતો, તો લ ની સામે લ, ખ ખ. બરાબર, તમારે આ જોડકું જોડવાનું છે. અને સાથે બીજું ઉદાહરણ આપેલું છે, જો એમાં પણ એમ જ છે, હિન્દી મૂળાક્ષર સામે ગુજરાતી જોડો. તો આ બંને જોડકા તમારે ક્યાં શું કરવાનું છે, જાતે બનાવવાના છે, જાતે જોડકા જોડવાના છે, સ્કેલની મદદથી તમારા મમ્મી પપ્પાને સાથે બેસાડવા. બરાબર, વાલીની મદદથી તમારે બંને જોડકા સાથે જોડવાના છે. બરાબર, પછી એને આગળનો પ્રશ્ન, સ્વર અને મૂળાક્ષરોમાં ખૂટતા મૂળાક્ષર લખો. હવે તમને શું, અહીંયા સ્વર અને મૂળાક્ષર એટલે તમને અહીંયા શું આપેલું છે, સ્વરના જે મૂળાક્ષરો આપેલા છે એટલે હિન્દી. બરાબર, હિન્દીના સ્વર આપા છે. આખી લાઈનમાં તમારે જે ખૂટતો એટલે કે જે મૂળાક્ષર ઘટતો હોય એ તમારે જાતે લખવાનો છે. તો હું તમને જાતે આપણે શરૂઆત કરીએ, આપણે એક લાઈન સમજી લઈએ. તો ચાલો આપણે સૌથી પહેલા સૂચના લખીશું. સૂચના શું છે, સ્વરના મૂળાક્ષરોમાં ખૂટતા મૂળાક્ષર લખો. બરાબર, ખૂટતા મૂળાક્ષર લખવાના છે એમાં. હવે આપણે શું કરીશું, આપણે સૌથી પહેલા શું લખીશું, સવાર. તો ચાલો અ, પછી શું આવશે, ઈ, પછી ખાલી જગ્યા, હજી એક ખાલી જગ્યા છે, પછી શું આવશે, ઉ, પછી ખાલી જગ્યા, પછી શું આવશે, અય, ખાલી જગ્યા, ખાલી જગ્યા, પછી શું છે, પછી આપેલું છે અહ. બરાબર, તો આવી રીતે તમને સ્વરની લાઈન આપેલી છે. તો આપણે હવે શું કરીશું, સ્વરની રીતે આપણે શું કરવાનું છે, એને જોડવાનું છે. તો ચાલો આમાં ખૂટતો મૂળાક્ષર એટલે જે બાકી છે એ આપણે લખવાનું છે. તો સ્વરના મૂળાક્ષરમાં ચાલો સૌથી પહેલું શું આપેલું છે, અ. અ પછી શું આવશે, તો અ પછી આવશે આ. અ પછી શું આવશે,
તમારે વાલીની મદદથી શું કરવાની, આ રીતે સ્વર લખીને પૂર્ણ કરવાની છે. બોલતો જવાનું છે, ઉપર શિરોરેખા કરીને વ્યવસ્થિત લખવાનું છે, બરાબર? ચાલો, અને હવે આપણે શું કરીશું, આગળનો છેલ્લો પ્રશ્ન જોઈએ. છેલ્લા પ્રશ્નમાં શું આપેલું છે, તો એમાં આપેલું છે, આપેલા મૂળાક્ષરોમાંથી સ્વર અને વ્યંજન અલગ કર, બરાબર? એટલે આપણે સૂત્ર લખી લઈએ, સ્વર અને વ્યંજન અલગ કર. હવે આપણે શું કરીશું, તો એકવાર સૂત્ર લખી દે, બરાબર? સૂત્ર લખી, ચાલો પછી આપણે એનો સવાલ, તો સવાલ પહેલા લખી દઈએ, પછી આપણે સમજશું કે કઈ રીતે લખવાનું છે. તો હવે આપણને ખબર છે સ્વર કોને કહેવાય, વ્યંજન કોને કહેવાય, તો એના આધારે આપણે શીખવાનું છે. ચાલો, ભ પછી મોટો ઈ, પછી ખ, ચ, છ, નાનો ઉ, મોટો, બરાબર? હવે આપણે શું કરીશું, અહીંયા સ્વર અને વ્યંજન બે ખાના અલગ અલગ કરી દીધા, વચ્ચે આપણે શું બનાવી દઈશું, દીવાલ. શા માટે? જેથી કરીને સ્વર અને વ્યંજન બંને ભેગા થઈ જાય નહીં, એટલા માટે. ચાલો, હવે આપણે એમાં જોવાનું છે સ્વર અને વ્યંજન કેવી રીતે જોઈશું. તો તમારે શું કરવાનું છે, મારી સાથે જોવાનું છે અને બોલવાનું. ચાલો, આ શું કહેવાય, સ્વર. ઈ શેમાં આવશે, સ્વરમાં, બરાબર? તો આપણે થેરેપી કરવાની, શા માટે, જેથી આપણને ખબર પડે કે આ જે આ છે એનો વારો આપણે આવી ગયેલો છે. પછી એકનો એક વારો આપણે બે વાર લેવાનો નથી, એટલે થેરેપી કરતા જઈશું. ચાલો, ઈ છે, ઈ શેમાં આવશે, સ્વરમાં. તો આપણે જવાબમાં સ્વરની નીચે શું લખીશું, ઈ, બરાબર? પછી છે અ, તો અ શેમાં આવે, સ્વરમાં કે વ્યંજનમાં? તો અ પણ શેમાં આવે, સ્વરમાં. તો આપણે શું લખીશું, અ, બરાબર? અ લખી દીધો. હવે તમારે વ્યવસ્થિત રીતે ચોપડીમાં બધું પૂરી નાખવાનું છે. જ્યારે હોમવર્ક આવે ત્યારે તમારે એ બધું